અને બીજી વાત આપને કરી દઉં કે જળ શક્તિ છે, જળ વિના જીવી ન હગાય. જીવવા માટે જળ જોઈએ જોઈએ જોઈએ, પણ હોનાર મારી નાખી લ્યો, એનું જળ પ્રમાણ વધી જાય તો માણા મરી જાય. બરાબર, પવન વિના જીવી શકાય નહીં, પણ વાવાઝોડું મારી નાખે. જીવવા માટે પવન જોઈએ, પણ પવનની ગતિ વધી જાય તો મારી નાખે. એ પરમ શક્તિ. તમે સોનલ કયો, નાગબાઈ કયો, આવડ કયો, મોગલ કયો, એ ધારે તો એમ કે હું તારું પોષણ કરું છું, અને હું ધારું તો તારો વિનાશ કરી શકું. એ જ શક્તિ. એક આંખમાં એ હોય, બીજી આંખમાં એટલી જ કરુણા હોય. મોણિયાના પાદરમાં એ જ ઘટના બની હતી, એ જ ઘટના બની. વાંધો તો બહુ જાણીતો અમારો ડાયરો બેઠો, ખબર છે. એક ઘોડાનો વાંધો પડ્યો તો રાવિકાને ઘોડો દીધો, નાગા જાણે માંડલિકને ગમ્યું ને, આટલી જ વાત બની. જૈન કીધું કે મહવાળી આપો એટલે અમારો ટેક્સ આપો, અટાણે ટેક્સ ગઈ, સેલ ટેક્સ જે કયો એ મહવાળી આપો. અમે રાજપૂત આઈ સોનલમાં વાત કરતા હો માતાજી, આપણી બોર્ડિંગનું ખાતમુહૂર્ત ગાંધીગ્રામમાં થયું ને, સોરી ખાતમુહૂર્ત તો મેઘાણનગરમાં થયું હતું, પણ ભાડે બોર્ડિંગ રાખી હતી, એની શરૂઆત કરી હતી. આઈ માય ખુલાસો કર્યો હતો જાહેરમાં સોનલમાં, કે કલિકાળ યુગની માલિપા રાજપૂતનો દીકરો કોઈથી કુદૃષ્ટિથી ચારણને નેહળે જાય જ નહીં, કોઈ દિવસ બને જ નહીં. ગયો તો મહવાળી લેવા માટે, મહવાળી આપો. આઈ નાગબાઈ, અમારે ત્યાં રાજપૂત આવે, આહીર આવે, ક્ષત્રિય આવે, અમારી બેનું દીકરીઓને વધાવવા જાય તો પરંપરા આપણે ચાંદલો કર્યો. આમ ચાંદલો કરે છે મીણબાઈ, આમ ફરી ગયો માં, આમ માંડલી ફરી ગયા. તો કે એમણું મૃતિ છે બેટા, જોને શું વાંધો, એમણું કહ્યું આથમણો ફર્યો. ટૂંકમાં મારે તમને કેવું હોય તો આઈના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, મીણબાઈ રા નથી ફરતો, રાનો દી ફરે છે. અને આવ્યા બાર આ વાત જયારે જયારે કહીએ ત્યારે રવાડા ઉભા થઈ જાય છે. માંડલી કેમ ફરો છો આજ, કે મારું મોણિયું ખાલી કરી દો બસ, કે મોણિયું તારું રહેવા દઉં તો તારું કહેવાય. આ બહુ શબ્દ છે સાહેબ, મોટી વાત છે. તારું રહેવા દઉં તો ને પાછો એવો જાય છે, સમજી જાઓ. જુનાગઢ પાછો જાય ને છાનો નું માનો છું, પણ ભજા ભજા નથી હજી એવોલા મગને ચોખાઈ માંડલી, પણ ભજા ભજા નથી હજી હોત અને કે તો કરવો આખો ગણું, પણ આપને ઉડલમાં લઈ એવું તો મેર ઘર ડંડોલું માંડલી, પણ અમારાથી કઈ થાય નહીં, તમે છોરું અમે માવતર, તને વધીએ બાવન વીર એવા હોદા નીર, કોઈ દી મોભે ન ચડે માંડલી. અને પછી મારા મેકળ મામાની રચના છે, એને લખ્યું કે કિસ્મત ના કાયદા ફરા નથી ને ફરશે નહીં, માંડલી
ધરા પલટે અને મેરું દસે અને જતિયા છાંડે જો કોઈ કોઈ કવાટ મકજો એ અમારા મનમાં હોય માંડલી ધરા પલટે મેરું ધસે જતિયા છાંડે જોગ તોય કવાટ હે રા માંડલી અમારા મનમાં કોઈ દી ભેદ નો હોય બાપ આટલું બધું થાય અને પછી ટૂંકમાં આપને કહું તો માતાજી ને પસ્તાવો બહુ થયો શ્રાપ નીકળી ગયો આખી બાજી પલટી ગઈ હિમાલય હાટ ગાળવા માતાજી મોણિયાથી જાય છે અને હાલ્યા માતાજી ત્યાં હરિજન કન્યા એક પાણી ભરીને આવે છે બાઈ પરણીને આવેલી વવારું પાણીની હેલ ભરીને આવે છે એટલે કોઈ કીધું માં ઉતાવળા હાલો હરિજન કન્યા પાણી ભરીને આવે સુકન થાય છે એ સુકન થાય એ શબ્દ હરિજન પાણી ભરીને બાઈ આવતી હતી એના કાને પડ્યા એ પૂછ્યું આ કોને સુકન અપસુકનની વાત કરો છો શું છે આ બધું તો ગાયમાં હિમાલય હાડ ગાળવા માટે જાય છે આઈ નાગબાઈમાં તો હરિજન કન્યા પાણી ભરીને આવે એને સુકન ગણે છે એમ તો કે હા હું હામી મલું મારી માને હાડ ગાળવા પડે આ મોણિયાની હરિજન બાઈ બોલે છે આવી ઘેરે પાણીયારી હેલ મૂકીને પોતાના પતિને કે હેબલું તો કા કે વીજળીનો ચમકારો થયો છે જો ભોતીડ્યું ભરવું હોય તો ભરવી લે કે કેમ કે માં હાડ ગાળવા જાય તો હું એની અરે હાડ ગાળવા જાઉં એકલા નો જવા દઉં માને મારા સુકન લઈને આઈ નાગબાઈ હાડ ગાળે મારે હારે જવું છે સાહેબ હરિજન બાઈ હાલતી થઈ એની હારે એનો પતિ હાલતો થયો આજ મોણિયા જાઓ તો માના ખોલામાં બે દોનો દંપતી ની ખાંભીઓ છે આજ મોણિયા ની મારી એટલે કવિને કેવું પડ્યું કે મારી તારા ને જા નવ ખંડ માગાજે ગાય
તારો શ્રાપ પાછો વાળી દે માં હું તારી માં માફી માંગું છું પછી કવિ એમ લખે છે કે પાટણ થી પાથરું જે જ મોણિયા માથે માં આ પાટણ આપણું I'm gonna make you mine.